भूज शहर में पुलिस द्वारा स्कूले लई जता छकड़ा रिक्षाओं ने डिटेन करवा मुद्दे रोष प्रकट थई रह्यो छे। गईकाले भूजना जुदा जुदा विस्तारों में ट्राफिक पोलीसे हाईकोर्टना नियमों ने लईने 15 जेटला छकड़ा रिक्षा डिटेन कर्या हता, जेनो रिक्षा चालकोए विरोध प्रकट कर्यो हतो। रिक्षा चालकोना जणाव्या प्रमाणे पोलीस द्वारा खोटी रीते परेशान करीने डिटेन कराया छे। बाळकोनी सेफ्टी तेवो राखी ज छे। पोलीस द्वारा जे कार्यवाही करवामां आवी छे तेने सखत शब्दोमां वखोड़ी काढी छे। ज्यां सुधी छकड़ा रिक्षा चालकोनी समस्यानुं समाधान नहीं थाय त्यां सुधी रिक्षा चालको पोताना वाहन बंद राखशे तेवी चीमकी पण उच्चारी हती। शुं कहे छे रिक्षा छकड़ा चालको पोलीसनी कार्यवाही प्रश्ने, ते आवो सांभळीए तेमना शब्दोमां। मारुं नाम हिरेनभाई भाटिया छे। हुं 15 वर्ष सुधी रिक्षा एसोसिएशनो प्रमुख रहेलो छुं अने विश्व हिंदू परिषद भाजप साथे सकळायेलो रहेलो छुं। पण हाल अकस्माते लीधे हुं वधारे एक्टिव नथी। પણ આજે આ જે પ્રોબ્લેમ થયો છે એમાં બધા રિક્ષાવાળાને ભેગા થયા છે, સ્કૂલના વાનોવાળા, તો અમે એ માટે નક્કી કર્યું કે આજે સવારે જે ડિટેન કરેલી છે ગાડીઓ, તો હવે છોકરાઓને કેવી રીતે મૂકવા એ માટે અમે ભેગા થયા છીએ। પણ હવે એવો મત થાય છે કે આમાં આપણે બીજી કોઈ ગાડી પણ મળશે નહીં, તો આપણે કઈ રીતે એનું એડજસ્ટ કરો, કારણ કે કોઈ ગાડીવાળા આવા તૈયાર નથી। અત્યારે જે પોલીસ જે પકડે છે, બરાબર જે પકડે થોડો ઘણો એ હોય દંડને એ ચાલુ રહેતો હોય છે, કાયમી લેતો હોય છે, કાયમી હોય છે, અમે એમાં વાંધો નથી લેતા। પણ હવે આ જે ડિટેન કરે છે એમાં જે 10,000 ને 12,000 ને દંડ થયા છે, એક તો ખબર નહીં ગુજરાત સરકારને શું થયું છે 12 મહિનાથી। જેમ નરેન્દ્રભાઈ કહે કે આ બધો પ્રોબ્લેમ રોજનો થઈ ગયો છે। હવે આ દંડનો એ 100 રૂપિયાનો જે હેલ્મેટ નહોતો એ 300 કર્યા છે, બાકી જ્યાં 2,000 રૂપિયા જે દંડ હતો એ 4,000 કરી નાખ્યા છે। તો હવે આ દંડો આ દંડ ભરવા આ 5-7-10 હજાર કમાતો 8,000 કમાતો માણસ એ દંડ ભરી ન શકે। રિક્ષા યુનિયન નથી અને રણનીતિ પણ કાંઈ નથી આમાં। અમે તો અમે ધારાસભ્યને મળી લેશું, બરાબર છે, અમારા ધારાસભ્ય છે, ચૂંટાયેલા ધારાસભ્ય છે આપણા, એમને મળી લેશું, ભાજપ પ્રમુખને મળી લેશું, અને શું આનો નિર્ણય થાય કલેક્ટર સાહેબને મળશું, એસપીને મળશું। હવે આ જો આવી રીતે રોજ જો આવી રીતે આ થતું હોય તો પછી આ વાહન ચલાવવા કેવી રીતે? વાળા જાળી તો લગાવી ફરજિયાત છે, અમે તો કહીએ છીએ કે જાળી તમારે લગાવી દેવી, સેફટી પહેલી છે। હજી સુધી કોઈ એવો કમનસીબ બનાવ નથી બન્યો, ન તો કોઈ છોકરો પડી ગયો ગાડીમાંથી કે કોઈને તકલીફ પડી હોય, કે વાલીઓને કોઈ ભાડામાં કોઈ તકલીફ નથી, કારણ કે ભાડું જે છે એ સ્કૂલ બસ આ સ્કૂલ ધંધા માટે નથી, બસ છતાં પણ એમનો જે ભાડું છે એના કરતાં અડધા ભાડામાં ચાલે છે। રિક્ષા ચાલકો નિયમ અનુસાર જે કામગીરી ન ચાલતા હોય તો પોલીસ કાતું કામગીરી કરે જ છે ઓલરેડી, એ કરે છે, પણ આ ડિટેન તો પછી હવે સવારના જેમની ગાડી પકડાણી છે, બરાબર છે, સવારના જેમની ગાડીઓ પકડાણી છે, આજે ઘણી બધી ડિટેન થઈ છે સ્કૂલમાં મૂક્યા પછી, હવે એ છોકરાને લેવા કેવી રીતે જવું? ભૂજની વાત એટલે અમે તો એ નક્કી કર્યું છે કે એ છોકરાને તમારે પગપાળા પણ પહોંચાડવા, બીજી ગાડી ન મળે, અને હડતાલ નથી, પણ આ તો શું છે કે સ્વેચ્છા, આનો કોઈ બીજો કોઈ રસ્તો નથી। 501 તો સ્કૂલ રિક્ષાઓ છે ઓલરેડી, બરાબર છે, એમાં વિદ્યાર્થીઓ આપણે ગણીએ તો લગભગ 10,000 વિદ્યાર્થીઓ થઈ જાય, બે પારીના થઈ જાય, વચ્ચેનો રસ્તો કાઢો અને આ ડિટેન કરવાનો કાયદો જે છે એ રહેવા દો, તમે અમારી સહી લઈને ડિટેન કરો છો એ જરા ઠીક નથી, અને એમાં અમે દરમિયાનગીરી રાજકારણ પણ દરમિયાનગીરી લેશું, એમાં અમારો હક છે, અમે દરમિયાનગીરી લેશું અને રાજકારણને અમારા પડખે રહેવું પડશે, એનું કારણ છે અમે કોઈ ક્રિમિનલ નથી, ગુનેગાર નથી,